નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। સૌપ્રથમ વાત કરીએ તો અરવલ્લીના શામળાજીની અસાર GIDCમાં આગની ઘટના સામે આવી છે, જેમાં ઇકોવેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં વિશાળ આગ લાગી છે। આ ફેક્ટરી છેલ્લા 4 મહિનાથી બંધ હતી। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે। ફાયર વિભાગની 10 ગાડીઓ પણ આગ બુઝાવવા માટે લાગી છે। ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર અને ઈડરથી ફાયરની ટીમ છે તે પણ ત્યાં પહોંચી ગઈ છે। ત્યાં બોલાવવામાં આવી છે। कंपनी में 60 થી વધુ કેમિકલ ભરેલા ટેન્કરો માં આગ લાગી હોવાનું કહેવાય રહ્યું છે। આ 60 થી વધુ ટેન્કરો બળીને રાખ થઈ ગયા છે। જો કે આગ કયા કારણોસર લાગી છે તે સામે નથી આવ્યું। સ્થાનિક સરપંચ દ્વારા ફાયર વિભાગની જાણ કરવામાં આવી અને કંપનીના માલિકને करोड़ों रूपियाનું नुकसान पहुंच्યું હોવાનું પણ કહેવાય રહ્યું છે। અસાલ GIDC જે કેમિકલ કંપની છે તેમાં આ ભીષણ આગની ઘટના સામે આવી છે અને સાથે જ મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। લગભગ 60 થી પણ વધુ ટેન્કરો છે કેમિકલના કે જે આગમાં બળીને ખાખ થઈ ગયા છે। હાલ તો જે કંપનીના માલિક છે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ કહેવાય રહ્યું છે। રાત્રેના 3 વાગ્યા દરમિયાન પ્લાન્ટમાં આગ લાગેલ છે। અત્યારે મોડાસા ફાયર વિભાગની 3 ગાડીઓ અત્યારે ફાયર ફાઇટિંગ કરી રહી છે। મેજર કોલ જાહેર કરેલો છે અરવલ્લી જિલ્લામાં। ગાંધીનગરથી 1, ઈડરથી 2 ગાડી, હિંમતનગરથી 2 ગાડી, મહેસાણાથી 1 અને દહેગામથી 1 ગાડી બોલાવવામાં આવેલી છે। એ ઓન ધ વે છે। જે आग लगी है ये विकराल स्वरूप में है। कोई बंदा तो है नहीं, ओनली एक वॉचमैन था, वो देख के इन्फॉर्म किया और वो भी उधर से साइड में आ गया। अंदर कितनी गाड़ियाँ खड़ी? 50 गाड़ी आसपास है टैंकर्स और कुछ ड्रम्स पड़े हैं बाहर। तो लगभग रात्रे 3 वाग्याथी आज आग छेती लागेली है। मेजर कॉल पण जाहिर करवामां आव्यो छे। साथ ही आ कंपनी छेल्ला 4 महीनाथी बंध हती। तो आ विषय વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ભીષણ આગની આજે ઘટના બની છે। લગભગ મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તેવું કહેવાય રહ્યું છે। સ્થિતિ કેવી અત્યારે? હા પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે આગની ઘટના બની હતી રાત્રિ દરમિયાન જે શામળાજી પાસે આવેલી અસાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી। ચોક્કસથી ભીષણ આગના પગલે ખૂબ મોટું નુકસાન કંપનીને થયું છે। તેવા સંજોગોમાં લગભગ 60 ઉપરાંત જે કેમિકલ ભરેલી ટેન્કર બળીને ખાખ થઈ છે। જ્યારે કેમિકલ ભરેલા જે બેરલ હતા તેમાં પણ વિસ્ફોટ થયા હતા। એટલે કે હાલ તો જે આગની સ્થિતિ છે તે કહી શકાય કે મહદઅંશે કાબુ હેઠળ છે। કોઈ પણ પ્રકારનું જોખમ નથી। જે પ્રકારે ફાયર ઓફિસર જણાવી રહ્યા છે કે આજુબાજુ અન્ય જે કંપનીઓ આવેલી છે ત્યાં આ પ્રસરી નહીં તેવો પ્રથમ પ્રયાસ છે। જેવા સંજોગોમાં હાલ તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લગભગ 10 થી વધુ ગાડીઓ મેજર ફાયર કોલ દ્વારા બોલાવી લેવામાં આવી છે। ઈડર, ખેડબ્રહ્મા, ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ, મોડાસા તેમજ અન્ય જિલ્લાઓ લગભગ 4 જિલ્લાઓમાંથી આ તમામ ફાયરની ગાડીઓ બોલાવી અને જે હાલ કાબુમાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અને ગાંધીનગરથી પણ જે ફાયર વિભાગના વડા છે તેઓ અહીં પહોંચ્યા છે અને આગની સ્થિતિ સંપૂર્ણ કાબુ હેઠળ આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ જે જગ્યા છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આવેલી જે અસાલ GIDC આવેલી જગ્યા છે, ત્યાંથી ધુમાડાના ગોટેગોળા દિવસ દરમિયાન પણ હાલ વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। તેવા સંજોગોમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ જારી છે। જી પ્રીતિ। हार्दिक, जी प्रकार कही शकाय के एवुं पण कहेवामां आव्युं छे लगभग छेल्ला 4 महीनाथी आ कंपनी पण बंद हालतमां हती। जो के आ ज्यारे आग लागी त्यारे कोई उपस्थित त्यां हतुं? कोईनी जानहानीना कोई समाचार छे आ विषे? प्रीति, चोक्कसथी जे प्रकारे त्यां एक गार्ड चौकीदार हाजर हतो। ते आग लाग्यानी घटना बाद त्याथी रवाना थयो हतो। तेनो बचाव करी लेवामां आव्यो। कोई पण प्रकारनी जानहानी थई नथी अत्यार सुधीमां। અને હાલ કહી શકાય કે 4 મહિનાથી કંપની બંધ હતી। તેવા સંજોગોમાં કંપનીમાં જે કેમિકલનો જે જથ્થો હતો, જે ભરાવો હતો, તે કહી શકાય કે તેની મર્યાદાથી વધુ હતું। કારણ કે કંપની ભલે બંધ કરવામાં આવી, પરંતુ કેમિકલ ભરેલા બેરલ, કેમિકલ ભરેલી ટેન્કરો, આ તમામ જે સામાન છે કેમિકલ સાથે ભરાવ સાથે ત્યાં પાર્ક કરવામાં આવ્યું હતું। અંદર જે કંપનીમાં ભરવામાં આવ્યું હતું એટલે ખૂબ મોટું જોખમ અહીં ઊભું કરવામાં આવ્યું હતું। કારણ કે જ્વલનશીલ પદાર્થ હતો ચોક્કસથી, જેના કારણે જ આગ લાગી છે। અને જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે। કારણ કે ખૂબ મોટી હોનારત આ થઈ શકી હોત, પરંતુ સદનસીબે ખૂબ જે જાનહાની થઈ નથી, પરંતુ જે પ્રકારે માલ સામાનનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેની ભરપાઈ ચોક્કસથી કરવી પડશે। તેવા સંજોગોમાં ખૂબ મોટી આગની ઘટના સામે આવી છે। જી પ્રીતિ। હાર્દિક, એ પણ જાણવા માંગીશ કે જે આજે કંપનીમાં આગ લાગી છે, આ GIDC વિસ્તાર છે, એની આસપાસ જે કંપનીઝ પણ કેટલીક આવેલી હશે, તેના માટે શું તકેદારી રાખવામાં આવી રહી છે? ચોક્કસથી જે ફાયર ઓફિસર છે હેમરાજસિંહ વાઘેલા, તેમના જણાવ્યા અનુસાર સૌપ્રથમ તેમની જે કામગીરી હતી તે કામગીરી જે આજુબાજુ આવેલી કંપનીઓમાં આગ પ્રસરે નહીં તે પ્રકારની કામગીરી જોવા મળી હતી, કારણ કે તમામ 10 થી વધુ જે ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તેને બોલાવી અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે પ્રકારે આગ લાગી કેમિકલ હોવાના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો, પરંતુ કહી શકાય કે ખૂબ મોટા જોખમ સાથે સાહસપૂર્ણ રીતે ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। હાલ આજુબાજુની જે કંપનીઓ છે તેમાં પણ આ પ્રકારના પદાર્થો રહેલા છે, એટલે ખૂબ મોટી ઘટના અહીં બની શકે છે, પરંતુ આ સંજોગોમાં વહેલી સવારની ઘટના હોવાના કારણે જાનહાની થઈ ન હતી। જો દિવસ દરમિયાન घटना बनी हो तो खूब मोटी जानहानी थी सकती थी, कारण के आजूबाजू कंपनीओं में काम करता लोग अहीं पहोंचता होय छे। तेवा संजोगों में हाल कोई प्रकारनी जानहानी थई नथी, परंतु माल सामानना नुकसान वच्चे हाल तो संपूर्ण आगने काबू मेळवવાનો प्रयास छे, परंतु फायर ऑफिसर द्वारा कहेवामां आवी रह्युं छे के ज्वलनशील पदार्थ होवानी शंकाना आधारे तेओ हजू पण आगने काबूमां मेळवવાનો प्रयास करी रह्या छे। संपूर्ण आग पर काबू क्यारे मेळवाशे ते हजू जोवानुं रह्युं। जी बिल्कुल, हार्दिक आभार आपने जानकारी आपवा माटे। असाल जीआईडीसी में भीषण आगनी जो घटना बनी है हाल तो आग ने काबू में लेवाना तमाम जो प्रयत्नों है ते पण करवामां आवी रह्या छे। तो महेसाणा 48 कलाक में हार्ट एटेक थी 2 लोकोना मौत थया। कड़ी में रहता 48 वर्षीय प्रिंसिपलनुं मौत थयुं। विजापुरना खरोड गामना पूर्व सरपंचनुं मौत थयुं छे। 48 वर्षीय प्रिंसिपल घर में स्नान कर्या बाद अचानक तेमनी छाती में दुखावो पड्यो हतो अने त्यारबाद होस्पिटल लई जता तबीबे तेमने मृत जाहिर कर्या हता। पत्नीए दरवाजो खखडाव्यो हतो परंतु सामेथी कोई प्रत्युत्तर न मळ्यो हतो, जेथी परिवारे अने पाडोशीओने दरवाजो तोडी दीधो हतो। ज्यां पूर्व सरपंच बेभान हालतमां जोवा मळ्या हता। त्यारबाद डॉक्टरने बोलावता डॉक्टरे तेमने मृत जाहिर कर्या हता। तो राजकोट में हार्ट एटेक थी વધુ 3 લોકોના મોત થયા। જૂના માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા યુવકનું મોત થયું છે। 24 વર્ષીય યુવક ઢળી પડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તે દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। મોરબી રોડ પર આનંદ એવન્યુમાં રહેતા 40 વર્ષીય યુવકનું મોત થયું છે। 7 वर्ष पहला हार्ट एटेक आव्या बाद 35 वर्ष था अने अचानक बेभान हालत में मळता तबीबोए तेमने मृत जाहिर कर्या छे। जाडे पड़धरीना रंगपुर में रहता 43 वर्षीय पुरुषनु हार्ट एटेक थी मौत थयुं छे। सवारे उठतानी साथे ज घरमां ढळी पड़ता सारवार माटे खसेडवामां आव्या हता, जे टूंकी सारवार बाद तेमनुं मौत थयुं छे। तो राजकोट में वधु एक आंकड़ो सामे आव्यो छे। राजकोट में वधु 3 लोकोना हार्ट एटेक थी मौत थया छे। फक्त एक ज दिवसमां 3 लोकोना हार्ट एटेक थी मौत थयुं छे। जिल्लामां हार्ट एटेकनुं प्रमाण जाणे सदंतर वधतुं होय तेवुं लागी रह्युं छे, कारण के जे आंकड़ा सामे आवे छे दररोजना 2 થી 3 लोकोना फक्त हार्ट एटेकना कारणे ज मौत थता होय तेवुं सामे आवी रह्युं छे। रंगपुरमां 43 वर्षीय पुरुषनुं मौत थयुं छे। ज्यारे राजकोटमां अहीं भरडो लीधो हार्ट एटेके तेवुं लागी रह्युं छे, कारण के सतत जे आंकड़ा सामे आवी रह्या छे हार्ट एटेकना कारणे मौत थई रह्या छे। राजकोटमां पण एक ज दिवसमां हार्ट एटेके 3 लोकोनो जीव लीधो छे। तो राज्यभर में हार्ट एटेकना जो किस्साओं है बढ़ता जा रहा है और तेने कारणे तेने लगती जो बीमारीओ है ते पण बढ़ती जा रही है तेवुं लागी रह्युं छे। जानकारी साथे संवाददाता अंकित पोपट जोड़ाई गया है। अंकित, राजकोटनी बात करीए, राजकोट में जे रीते हार्ट एटेकना केसीस वधी रह्या छे, छेल्ला 24 कलाकमां વધુ 3 लोकोना मौत थया छे, जानकारी शुं? चोक्कस, खास करीने वात करवामां आवे तो न मात्र राजकोट शहर परंतु हवे दिन प्रतिदिन राजकोट ग्राम्यनी अंदर पण हृदयरोगना हुमलाना जे बनाव छे अने हृदयरोगना हुमलाना कारणे मौत निपजवाना बनाव छे ते पण हाल अत्यारे सामे आवी रह्या छे। खास करीने वात करवामां आवे तो राजकोट जो ग्राम्यनी जो वात करवामां आवे तो राजकोट जिल्लाना पड़धरी तालुकाना रंगपुर गाम खाते रहता अने लोधीका तालुकाना नानावाड़ा गाम खाते छेल्ला 10 वर्षथी सरकारी शाला में प्राथमिक शिक्षक तरीके फरज बजावनारा 43 वर्षीय दीपक वेकरिया ने गई काले सवारे 5:30 अरसा में पोताना घरे अचानक टळी पड्या हता अने त्यारबाद बेभान हालत में तेमने खानगी होस्पिटल खाते खसेडवामां आव्या हता। त्यां टूंकी सारवार दरमियान तेमनुं छे ते मृत्यु निपज्युं हतुं। अन्य बनावनी जो वात करवामां आवे तो जूना मार्केटिंग यार्ड खाते बकाला विभाग की अंदर मजूरी काम करना 24 वर्षीय रणजीत यादव नामनो जो व्यक्ति हतो के जे मजूरी काम करता तो अचानक ज बपोरना 2 वाग्याना अरसा में टळी पड्यो हतो। जे समग्र घटना है सीसीटीवी में पण कैद थई छे अने हाल अत्यारे जे सीसीटीवी है ते पण सोशियल मीडिया अंदर वायरल थया छे। अन्य बनावनी जो बात करवामां आवे तो राजकोट शहरना मोरबी रोड पर आवेला आनंद एवन्यू सोसायटी में रहता 40 वर्षीय आशीष अकबरी नामना व्यक्ति ने हार्ट एटेक आव्यो हतो ने हार्ट एटेक ना कारणे तेमनो मृत्यु निपज्यु होवानो बनाव छे ते सामे आव्यो छे। बिल्कुल आभार आपनो जानकारी आपवा माटे। सुरेन्द्रनगर सायला हाईवे पर ट्रक चालकનું હાર્ટ એટેક આવતા મોત થયું છે। પાદરાથી રાજકોટ તરફ જતા સાયલા પાસે ટ્રકના ચાલકને છાતીમાં દુખાવો પડ્યો। રમેશભાઈ ગોસિયાનું હાર્ટ એટેક આવતા મોત થયું છે। મૃતદેહને સાયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પંચમહાલના કાલોલના મલાવ નજીક પથ્થર તોડવા માટે કરાયેલા ધડાકાને લઈને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ। આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો। પાણી પુરવઠા વિભાગના સંપ બનાવવા ભૂકંપ જેવો ધડાકો થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાની કામગીરી દરમિયાન પથ્થર તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। ધડાકાથી પથ્થરો 500 મીટર દૂર સુધી હવામાં ફંગોળાયા હોવાની ચર્ચા છે। अमदावाद में बेफाम डम्पर चालके अकस्मात सर्ज्यो। दाड़ी लीमड़ा पास 4 लोकोने अड़फेटे लीधा। इजाग्रस्तों ने तात्कालिक हॉस्पिटल खसेडवामां आव्या। स्थानिकोए डम्पर चालक ने पुलिस ना हवाले कर्यो। पुलिसे घटनास्थले पहोंचीने तपासनी कामगीरी शरू करी छे। દાણીલીમડામાં 4 લોકોની અડફેટે લીધા હોવાનું કહેવાય રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા જે ડમ્પર ચાલક છે તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। હાલ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે। સુરતના અલથાણ વિસ્તારમાં દુર્ઘટના ઘટી। આગમ શોપિંગ સેન્ટર નજીક નવનિર્મિત સ્ટ્રક્ચર બનાવતા સમયે લોખંડની પ્લેટ પડતા એક કામદારનું મોત થયું છે। જ્યારે બે કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બોટાદથી એક યુવકનો કાર ઉપર બેસીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો। વીડિયો લાથીરડ ગામના જગદીશભાઈ ભુવા નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે। ફાયરિંગ કરતો વીડિયો વાયરલ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ જગદીશ ભુવા પર કડક કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી છે। કારિયાણી ગામના જયલુભાઈ રાજભાઈ ખાંચર એસઓજી પોલીસને અરજી કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। सूरत में स्पानी आड़ में चालता देह वेपार की प्रवृत्ति सामे पुलिस ने लालांक। स्पेशल ड्राइव दरमियान पुलिस अठवाडिया में 602 स्थलों दरोड़ा पाड्या हता। जेमा देह वेपारना 16 केस नोंधवामां आव्या छे। जाहेरनामु भंग करवाना 188 केस नोंधवामां आव्या छे। आ समग्र मामले अत्यार सुधीमां 90 लोकोनी धरपकड़ करवामां आवी छे अने एक स्पा सेंटरनुं लायसन्स पण रद्द करवानी कामगीरी हाथ धरी छे। पुलिस द्वारा छेल्ला एक वीक में 602 जेटली चेकिंग अने रेड करवामां आवी छे। 16 केसों इमोरल ट्रैफिक अनैतिक देह वेपारना करवामां आव्या छे। जेमां 188 केसों साथे साथे जाहेरनामा भंगना पण करवामां आव्या छे। 9 जेटला आरोपीओनी धरपकड़ करवामां आवी छे। चालू वर्ष दरमियान कुल 197 जेटली महिलाओं ने आ गैरकायदेसर देह व्यापारना धंधा में मुक्त करवामां आव्या छे। खास नोंधनीय बाबत आ छे कि आमां 52 महिलाओं विदेशी पण हती। आनंद उमरेठ में चील झड़पे रोकड़नी ढांतरी दृश्य सामे आव्या। उमरेठ बस स्टेण्ड पास अजाण्या व्यक्तिए दुकान पास खाली दूधना केरेट पाड्या अने वेपारी केरेट उठावा गयो एटली ज वारमां चील झड़पे रोकड़ लईने फरार थई गयो। दूध सेंटर परथी 65,000 लई जतो गठियो केमेरामां कैद थयो छे। पोलीसने समग्र मामले जाण थतां सीसीटीवीना आधारे आरोपीनी तपास हाथ धरी छे। तो सीसीटीवी फूटेज पर सामे आव्या छे। चील झड़पनी आ जे घटना छे ते सामे आवी छे। चील झड़पे रोकड़नी उठांतरी करवामां आवी। लगभग 65,000 जेटला लईने आ गठियो त्यांथी फरार थई गयो। दूधना केरेट ते नीचे पाड़ी दे छे अने त्यारबाद ज्यारे वेपारी ते केरेट उठावा जाय छे त्यारे ते चील झड़प करीने भागी जाय छे। આણંદના સારસા પાસે ખેતરમાં આવેલા ઘરમાં ઘૂસી લૂંટારુએ મધરાતે લૂંટ કરી। 5 લૂંટારુ હથિયારો સાથે ઘરમાં ઘૂસ્યા અને 2.5 લાખની રોકડ અને 10 લાખનું સોનું લઈને ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી, એફએસએલ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। સ્થાનિક પોલીસે પણ તપાસમાં જોડાઈને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। તો લૂંટની આ જે ઘટના સામે આવી છે, ખેતરમાં આવેલા ઘરમાં લૂંટારૂ ઘૂસીને લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। લગભગ 12.5 લાખની લૂંટ કરવામાં આવી હતી। 5 જેટલા શખ્સો દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આણંદના સારસા ગામની આ ઘટના। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે, અન્ય સમાચાર આ બ્રેક બાદ। हार्ट एटेक हवे गुजरातना युवकोनो कातिल बनी गयो छे। चोंकावनारी वात ए छे के जुवानियाओ तेनो शिकार बनी रह्या छे। छेल्ला 12 कलाकमां हार्ट एटेकना कारणे सौराष्ट्रमां एक शिक्षक सहित 3ना मौत थता खळभळाट मची गयो। राजकोटमां हार्ट एटेकनी घटनाना लाइव दृश्यो सामे आव्या। राजकोट मार्केटयार्डमां हराजी दरमियान हार्ट एटेकनी घटना बनी। शाकभाजीना वेपारीने हार्ट एटेक आववानी घटनाना सीसीटीवी सामे आव्या। चालीने जती वखते वेपारीने एटेक आवे छे अने ते जमीन पर ढળી પડે છે। નાની ઉંમરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નીપજ્યું। રાજકોટના ગુંદાળા ગામમાં 22 વર્ષનો યુવક મોતને ભેટ્યો। કિશન મકવાણા નામના યુવકે ઘરે જ એટેક આવ્યો, ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના અધિકારીઓ યુવકને મૃત જાહેર કર્યો। નવરાત્રીમાં ગરબા રમતા રમતા સુરતમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। માંડવીના અરેઠમાં ગરબા રમતા એટેકથી યુવકનું મોત નીપજ્યું। રાત્રે ઓમકારેશ્વર મંદિરે યુવક ગરબા રમ્યો। राजकोट कोटड़ा सांगाणी में वातावरण में पलटो जोवा मळ्यो। सांजना समये कोटड़ा सांगाणी गाम तेमज सीम विस्तार में वरसादी झापटा पड्या। वरसादथी कपासना पाकने नुकसान थवानी खेडूतोने भीती। पाटण जिला में रखड़ता ढोरनो आतंक यथावत। वाराही में रस्ता पर बे आखला बाखड़ता मची नासभाग। वाहन चालकों में भयनो माहौल। रखड़ता ढोरना त्रास थी स्थानिको परेशान। भरूचना नर्मदा मैया ब्रिज पर बाइक सवारे कर्या जोखमी स्टंट। पुलिस ने चैलेंज करतो वीडियो वायरल। स्टंटबाजों सामे कार्यवाही करवा स्थानिकोनी मांग। बोटाद में युवकनो कार पर बेसीने फायरिंग करतो वीडियो वायरल। लाठीदड़ गामना जगदीश भुवा नामना व्यक्तिनो वीडियो होवानो दावो। जागृत नागरिके पुलिसने अरजी करी कड़क पगला लेवा करी मांग। गीर सोमनाथ में सिंहना 2 वीडियो वायरल थया। गीर गढ़डाना इटवाया खिलावड़ गामना रोड पर आवेली पीरनी दरगाह परनो वीडियो वायरल थयो। सिंह दरगाह पासे उभो छे तो सिंहण पण दरगाहनी जग्या पासे आराम फरमावती जोवा मळी। अगाऊ पण सिंहनो दरगाह पासेनो वीडियो वायरल थयो हतो। મહેસાણાના કડીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક। સાદરા વિસ્તારમાં 5 ફેક્ટરીમાં ગેંગ ત્રાટકી। ગ્રીન અર્થ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ઓફિસમાં પૂરી લૂંટ ચલાવી। પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ। છોટાઉદેપુરના તણખલા ગામે 7 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલી હાટ બજાર શોભાના ગાંઠિયા સમાન બની। ઉજ્જડ હાટ બજારને ફરી ચાલુ કરવા માંગ। ધારાસભ્ય અભયસિંહ તડવીએ કહ્યું, હાટ બજાર જલ્દી ચાલુ થાય તેવા કરાશે પ્રયાસ। नवरात्रि में छाती में दुखावानी फरियादों वधी। नवरात्रि में 108 ने अढळक फरियादों मिली। 15 ऑक्टोबरे छाती में दुखावानी 73, 16 ऑक्टोबरे 92, 17 ऑक्टोबरे 69, 18 ऑक्टोबरे 109, 19 ऑक्टोबरे 102 कॉल मळ्या। 20 ऑक्टोबरे 76, 21 ऑक्टोबरे 70 कॉल और 23 ऑक्टोबरे 108 ने छाती में दुखावानी समस्याना 82 कॉल मळ्या। राज्य में नवरात्रि दरमियान छाती में दुखावा माटे मळेला कॉलना आंकड़ा इमरजन्सी सेवा 108 ए जाहिर कर्या। राज्य में हार्ट एटेक थी मौत की घटनाओं वधी। राजकोट में 12 कलाक में हार्ट एटेक थी વધુ 3 લોકોના મોત। સૌથી વધુ યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા ચિંતાનો વિષય। કોડમાં હાર્ટ એટેક થી મોતની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજી દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક। 24 વર્ષનો રણજીતકુમાર યાદવ નામનો યુવક ચાલતા ચાલતા ઢળી પડ્યો। નાની ઉંમરમાં હાર્ટ એટેક થી વધુ એકનું મોત। રાજકોટના ગુંદાળા ગામમાં 22 વર્ષના યુવક ब्रेक बाद फरी आपनु स्वागत है। तापीनी व्यारा शुगर फैक्टरी ने पुनः शुरू करवा श्री गणेश कराया। मंत्री मुकेश पटेल ने आदिजाति मंत्री कुंवरजी हड़पति हस्ते व्यारा शुगरना बॉयलर ने प्रज्वलित करायो। आगामी 10 नवम्बरे मुख्यमंत्री भूपेन्द्र पटेल सहित सहकार मंत्री की उपस्थिति में व्यारा शुगर में शेरडीनु विधिवत रीते पिलाण शुरू करवामां आवशे। व्यारा शुगर 2500 टन की केपेसिटी धरावे छे। अंदाजे 4 लाख टन शेरडीनु पिलाण थशे। सरकार और वेपारीओ तेमज खेडूतोने लगभग 150 करोड़ जवाबदारी साथे राज्य सरकारे 30 करोड़ मदद करी छे। त्यारे आवनार समय में सहकारी विभागोनी साथे मळी व्यारा शुगर ने धमधमती करवामां आवशे। ખર્ચામાં જતી સુગર ફેક્ટરીને સરકારે એક વહીવટી બોર્ડ આપ્યું। એમાં ચેરમેન તરીકે હું માનસીભાઈ પટેલ અને આ વિસ્તારની તમામ સુગર ફેક્ટરીઓ અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનોનું એક બોર્ડ બન્યું અને છેલ્લા એક વર્ષથી અહીંયા આગળ કામગીરી શરૂ કરી અને 10 તારીખે ઓવરઓલ સુધારણી ચાલુ થવાની છે। અમારા મુખ્યમંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી અને કોઈ મહાનુભાવો પણ આવીને આ સુગર મિલ 10 તારીખે ઓવરઓલ ચાલુ થઈ જશે, જેથી મારા તાપી જિલ્લાના જે ખેડૂત મિત્રો છે એ મિત્રોને જે બીજી જગ્યાએ સુગર આપવી પડતી હતી, હવે પછી એ લોકોને સુગર અહીંયા જ નાખાશે। अमदावादने वधु एक लाइब्रेरीनी भेट मळी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले अमदावादमां लाइब्रेरीना बिल्डिंगनुं भूमिपूजन कर्युं। अमदावाद शहरी विकास सत्ता मंडळ एटले के औडा मेमनगरमां 3.59 करोड़ना खर्चे 5 माळनी लाइब्रेरीनुं निर्माण करी रह्युं छे, जेमां पार्किंगनी सुविधा, लिफ्ट, वेटिंग एरिया, कोन्फरन्स हॉल अने प्रथम तेमज बीजा माळे कुल 90 वांचकोनी क्षमता साथेनी लाइब्रेरी तैयार करवामां आवशे। त्यारे आ कम्युनिटी लाइब्रेरी बिल्डिंगनुं सीएमना हस्ते भूमिपूजन करायुं। छोटाउदेपुर जिला नसवाड़ी तालुका में 7 वर्ष पहला करोड़ों खर्चे बनेलू हाट बजार शोभाना गांठिया समान बनी गयु है। तणकला गाम में एपीएमसी जगह में 2 करोड़ खर्चे हाट बजार बनावामां आव्युं छे, जेमां 176 जेटला ओटला, 16 पाकी दुकानों, एडमिन बिल्डिंग, शौचालय, पशुओं पानी पीवा माटेना हवाड़ा सहितनी तमाम सुविधाओं छे, जो के तेनो उपयोग न थवाथी ते खंडेर हालतमां छे। उज्जड़ बनी रहेला हाटमां शेडना पतरा पण गायब थई गया छे, तो अनेक जग्याए क्षतिग्रस्त पण थयुं छे। हाल तणखलामां मुख्य बजारमां हाट भराय छे, जेथी ट्राफिक सहितनी समस्याओ थाय छे। त्यारे नाना वेपारीओने प्रोत्साहन आपवा वहेली तके हाट बजारने शरू करवा ग्रामजनोए मांगणी करी छे। आ 2 करोड़ रुपया जे सरकारे खर्चो कर्यो छे, तो एनी अंदर एवुं लागे छे के कोईक जग्याए अधिकारीओनुं बी आनी अंदर कूणुं वलन छे के शुं छे ए कई समज पड़ती नथी। बराबर छे, तो आटला वर्षो थया एना पछी बी हाट बजार चालू नथी, तो अत्यारे अहींया हाट बजार चालू थाय एवुं लोको ईच्छी रह्या छे। एपीएमसी ए हाट बजार चालू करो बनावेलुं छे। ए हाट बजार अत्यारे खंडेर हालतमां पडी रह्युं छे, पंचायतने सोंपवामां आवेलुं छे। ए हाट बजार एपीएमसी जगह त्या खसेड़वामां आवे तो आ तणकला एपीएमसी मार्केटनी सामे जे ट्राफिकनी समस्या छे ट्राफिक बंद थई जाय अने लोकोने सवलत मळे। ग्राम पंचायत सरपंचने मळीने हवे ट्राइबल ऑफिसमांथी आ पैसा फाळवाई गया छे अने बनी पण गयुं छे, एटले आनी व्यवस्था अमे बधा साथे मळीने आगामी दिवाळी पछी बधा भेगा थईने आनो निर्णय करीशुं। हाट बजार शुरू थाय एवा मारा प्रयत्नो रहेशे। अमदावादना राणीपाद दशेरानी उजवणी दरमियान सीएम भूपेन्द्र पटेले हाजरी आपी। श्री उमिया संकल्प यात्रा ग्रुपे कोर्पोरेशनना पार्टी प्लॉटमां दशेरानुं आयोजन कर्युं हतुं। गायक कलाकार सागर पटेलना कार्यक्रममां मोटी संख्यामां लोको गरबे घूम्या। दशेरानी उजवणीमां सीएम सहित ધારાસભ્ય અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। तो सागर पटेलना कार्यक्रम में लोग गरबे घूम्या हता। दशेरा दिवसे आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। धारासभ्यो सहित अनेक जे आगेवानो छे ते पण आ कार्यक्रम में उपस्थित रह्या हता। राणीपमां दशेरानी जे उजवणी करवामां आवी, जेमां मुख्यमंत्री भूपेन्द्र पटेले तेमणे पण हाजरी आपी हती। सूरतना वेसुमां 65 फूट ऊंचा रावणनुं दहन करवामां आव्युं। गृहराज्यमंत्री हर्ष संघवी रावण दहन कार्यक्रम में उपस्थित रह्या। आदर्श रामलीला समितिए तैयार कर्यो हतो आ 65 फूटनो रावण। सूरत पोलीसे तैयार करेला ड्रग्सना रावणनुं दहन करवामां आव्युं हतुं। मोटी संख्यामां लोको उपस्थित रह्या अने हर्ष संघवीए कह्युं हतुं के अन्याय सामे न्यायनी आजे जीत थई छे। सौथी मोटा दूषण ड्रग्स रूपी रावणनुं दहन करवामां आव्युं। राज्यमां ड्रग्स सामे शरू करेली जंग पूर्ण करीशुं। परंतु आपणा राज्यनो एक बी दीकरो अगर ड्रग्सना दूषणमां सपडायो होय तो आपणी सौनी जवाबदारी है। आज राज्यना सौ नागरिकों ने अपनी सौनी चेनल थकी हूँ एक विनंती करवा मांगू छू कि आ लड़ाईनी सामे आपणे सौए एक थईने लड़ाई लड़वानी छे। मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ने एक प्रतिज्ञा लीधी है कि मारा राज्य में ड्रग्स सामेनी आ लड़ाई आ कोई अभियान तरीके नहीं, परंतु आ जंग तरीके लड़ाशे अने राज्यना एक एक युवान छेवाड़ाना गामडाओ सुधी कोई भी युवान अगर ड्रग्सना दूषण में फसायेलो हशे તો એને બહાર લાવવાનો પ્રયત્ન અને બહાર લાવીને જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જંગ બંધ કરશે। આણંદના સારસા પાસે ખેતરમાં આવેલા ઘરમાં ઘૂસીને લૂંટારોએ મધરાતે લૂંટ કરી। 5 લૂંટારો હથિયારો સાથે ઘરમાં ઘૂસ્યા અને 2.5 લાખની રોકડ અને 10 લાખનું સોનું લઈને ફરાર થઈ ગયા। સુરતના અલથાણ વિસ્તારમાં દુર્ઘટના ઘટી। આગામ શોપિંગ સેન્ટર નજીક નવનિર્મિત સ્ટ્રક્ચર બનાવતા સમયે લોખંડની પ્લેટ પડતા એક કામદારનું મોત થયું છે, જ્યારે 2 કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।